આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. તાજેતરમાં કેબીસીમાં ગયેલા પાબીબેન રબારી સાથે ખાસ મુલાકાત. જોવો શું કહેશે પાબીબેન તેમનો અનુભવ. કેમેરામેન જયેન્દ્ર સોલંકી સાથે જયરામ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17, અંજાર, કચ્છ. આપ સૌનો ફરી ફરી અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આપ સૌને વિનંતી આપનું સ્થાન. હું જયરામ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17 આપનું સ્વાગત કરું છું. તાજેતરની અંદર જે અત્યારે કેબીસી મંચ જેમ કહેવાય છે અને એક પ્રખ્યાત મંચ છે જ્યાં એક ગરીબ વ્યક્તિને પણ એક કરોડપતિ થવાનો મોકો મળે છે, એવી રીતે અમારી કચ્છના ખાસ પબીબેન બહુ જ આમ નામ કમાયેલા છે અને જે પબીબેને જે કાર્ય કર્યું છે કચ્છની માટે, જે મહેનત કરી છે અને આજની બહેનોને જે રોજીરોટી મળે એવું જે એમને પ્રથમથી જીવ પોતે પોતાના જીવને જોખમે પણ જે પોતાની મતદારી ઉપર પણ આજે જે કર્યું છે એમને પબીબેન મારી સાથે છે. તો પબીબેન સાથે આપણે વાત કરીશું. સૌથી પહેલાં પબીબેન, તમને મારો સવાલ છે કે તમે કબીસી મંચ પર ગયા છો તો તમને ત્યાં કેવું લાગ્યું છે? મારું નામ પાબીબેન રબારી છે. સૌથી પહેલાં તો કચ્છની જનતાએ મને જે આશીર્વાદ આપ્યા તે બદલ તમામ કચ્છની જનતાને હું આભારી છું અને મને કેબીસી સુધી એક જવાનો મોકો મળ્યો તે બદલ હું આપ સૌનો આભાર માનું છું. અને મારું ક્યારેય મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે ત્યાં સુધી હું પહોંચીશ અને પાબીબેનમાંથી પાબીબેન.com સુધીની જે મારી આ ઝલક છે ત્યાં મને આ ફિલ્મી જે સિતારાઓ સુધી પહોંચાડશે. એકે મને કચ્છની કારીગરીએ અને કચ્છની બહેનોએ મને ત્યાં સુધી પહોંચાડવાનો મોકો આપ્યો છે તે બદલ હું કચ્છની જનતાનો આભાર માનું છું. અચ્છા પવિબેન, જ્યારે તમે અમિતાભ બચ્ચનને રૂબરૂ મળ્યા છો તો તમને ત્યાં કેવું ફિલિંગ લાગતું હતું? આમ તો બધા એમ તો જ્યારે અમિતાભ બચ્ચનને મળવા માટે પણ લાખોની મેદની ઊભી થતી હોય છે તો તમને ત્યાં કેવું લાગ્યું હતું પ્રથમ વખત તમે અમિતાભ બચ્ચનને જોયા તો? પહેલાં સર મને એવું લાગતું હતું કે મારાથી સવાલ આવશે કે નહીં આવે, પણ ત્યાં જ્યાં પછી મને એવું લાગ્યું કે આપણા ફેમિલીના જ મેમ્બર હોય, ફેમિલી ફ્રેન્ડ સાથે આપણે વાતચીત કરતા હોય એવું મને જોતાં જ લાગ્યું કે પછી મને એક જાતનો અંદરથી ડર નીકળી ગયો કે ના હું સરળતાથી જવાબ આપી શકીશ. ઓકે, મારી સાથે હતા આ પબીબેન અને જેમને પોતે આમ જે કે ભણગુથણથી માંડીને જે કચ્છની જે સંસ્કૃતિ છે જે પાયાથી મન પણ એમને કામ કર્યું છે, 20-25 વર્ષથી પણ એમનો પરિવાર આ મહેનત કરી રહ્યો છે. નમસ્કાર, જયરામ સોલંકી, સ્પીડ ન્યૂઝ 17, અંજાર, કચ્છ.